કાનપુર ખાતે રવિવારે મોડી રાત્રે માર્ગ દુર્ઘટના સર્જાતા છ લોકોના મૃત્યુ થયા હતા અને નવ લોકો ઘાયલ થયા હતા ઈ બસના ચાલકે નિયંત્રણ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી ઘાયલોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અનિયંત્રિત બસ અનેક વાહનો સાથે ટકરાતી ટ્રાફિક બૂથ સાથે ટકરાઈ ગઈ હતી દુર્ઘટના પછી હસ ચાલક ફરાર છે પોલીસે તાકીદે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ટ્વીટ કરીને સંવેદના વ્યક્ત કરી હતી